વેલકમ બેક. તો વિશેષ રજૂઆતમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે ક્યારે અટકશે મહિલા ઉપરના અત્યાચાર. આપણે સીધા જઈએ કે જ્યાં વડોદરામાં મહિલા વકીલ સાથે છેડતીનો બનાવ બન્યો છે, સીધા તેમની પાસે જઈએ. જે આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપે કહ્યું કે પ્રમુખને આગેની જાણ કરવામાં આવી, કોઈ સહકાર ન મળ્યો, સાથે સાથે પછી આપે બીજો વિકલ્પ અપનાવ્યો, એફઆઈઆર નોંધાવા ગયા, પોલીસ તરફથી કેવો સહકાર મળ્યો હતો તે જાણવા માંગીશું. પોલીસ તરફથી મને સૌથી પહેલા તો હું ત્યાં એફઆઈઆર કરાવવા ગઈ ત્યારે મને ત્યાં ખાસી વાર સુધી બેસાડવામાં આવી અને એ લોકો છે ને એફઆઈઆર કરવા માટે ના જ પાડી હતી પહેલાં તો, પણ અને એ રોકવા માટે પણ ખાસા પ્રયત્નો પણ કરવામાં આવ્યા. પરંતુ મેં પાકો ડિસિઝન લઈ લીધું હતું કે જ્યારે એક કાયદાથી કાયદાને સાથે લઈને ચાલનાર વકીલ જ જો આવું કૃત્ય કરતો હોય તો પછી મારે એને પાઠ શીખવવા માટે અને એને સજા થાય તેના માટે મારે આ પગલું ભરવાનું હતું. ને મેં કીધું કે મારે એના માટે ફરિયાદ નોંધાવવી જ જરૂરી છે. ત્યારે જઈને ખાસી લેટ લગભગ સવારથી જઈને હું ત્યાં બેઠી હતી એફઆઈઆર કરાવવા માટે, તો લગભગ 8-1 વાગે મારી ફરિયાદ લેવામાં આવી. ત્યાં સુધી મને રાહ જોવામાં આવી અને મેં આ પગલું ફક્ત મારા માટે નહીં પરંતુ મારી જે બીજી મહિલાઓ એડવોકેટ સાથે આવું કૃત્ય થઈ ચૂક્યું હશે અને તે લોકો ચૂપ બેઠા છે અત્યાર સુધી, શક્ય છે એ લોકો ડરના મારે બેઠા હશે, પરંતુ મારે એ મહિલા વકીલોને જાગૃત કરવા માટે અને મારા માટે પણ મેં આ પગલું ભર્યું છે કે જો જે કાયદાથી જાણકાર વકીલ જ જો આવી રીતે એમના સાથી વકીલ સાથે વર્તન કરતો હોય તો પછી એને સખતમાં સખત સજા મળવી જોઈએ અને તેના માટે જ આ પગલું ભરવા માટે મેં એફઆઈઆર કરાવેલી હતી. ચોક્કસથી સખતમાં સખત સજા મળવી જોઈએ. જે પ્રકારના જે ઘટનાઓ જોવા મળી રહી છે, જે પ્રકારના દૂષણો જોવા મળી રહ્યા છે, રાહુલભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે એમને કહ્યું કે તેઓ એફઆઈઆર નોંધાવા ગયા ત્યારે પણ તેમને એટલો સહકાર ન મળી શક્યો કે જે જોઈએ તેટલો સહકાર, સાથે સાથે તેમને જે પ્રમુખની વાત કરી તેમનો પણ સહકાર ના મળ્યો. તો જે કાયદાની વાત કરીએ, જે અમુક કાયદાઓ નવા છે તેને લઈને જો આ પ્રકારનું થતું હોય વ્યવહાર ત્યારે કેવા કયા કાયદાઓ લાગુ પડી શકે છે આ કેસને જોતા? હા, એ કાયદાની વાત કરતા પહેલા હું કહીશ, જેમ કે મેં તમને એકચ્યુઅલી મારી લાસ્ટ સ્પીચમાં જ કહ્યું કે ડેફિનેટલી તમે એમને પૂછજો, કારણ કે એમને પોલીસ દ્વારા આ વસ્તુઓમાં સહકાર આપવામાં નહીં આવ્યો. પોલીસ સહકાર કરે છે માત્ર 376માં, લાઈક બળાત્કારની જો ગુનો બન્યો હોય તો એમાં એ ફાસ્ટ કામ કરે છે, પણ જો અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હોય, સ્ત્રીના ચરિત્રનું અપમાન કરવામાં આવ્યું હોય, એવા કેસોને પણ આજે પણ પોલીસ લાઇટલી લઈ રહી છે અને એના જ કારણે આવા ગુનેગારોની મતલબ હિંમત વધી રહી છે. અને નો ડાઉટ સપોઝ ત્યાં ને ત્યાં એની ધરપકડ કરી અને નાખી દીધો હોત જેલમાં, જે બી વકીલ હતો એને, તો એ અને પછી મીડિયામાં આવ્યું હોત તો ડેફિનેટલી ખ્યાલ આવી જતો બીજા વકીલોને પણ. કારણ કે આજે એક વાત હું આપને કહીશ, કોર્ટની અંદર અમે બી જતા હોઈએ છીએ રેગ્યુલર, ઘણી બધી મતલબ શું કહેવાય છોકરીઓ એડવોકેટના પ્રોફેશનમાં આવી રહી છે જે શરૂઆતના વર્ષોની અંદર છે, ઘણી જુનિયર એડવોકેટ તરીકે પોતાના કરિયરને સ્ટાર્ટ કરતી હોય. જો એ પોતાના કરિયરને એક લક્ષ્ય સુધી લઈ જવા માટે આવતી હોય છે અને ત્યાં જ તમે એને શીખવાડવાના બદલે યા પછી મતલબ શું કહેવાય એને પ્રોટેક્ટ કરી અને કંઈ સારું મતલબ શું કહેવાય પ્રોફેશનની અંદર સારું એ પરફોર્મ કરી શકે એવાના બદલે એની છેડતી કરો કે એની સાથે અભદ્ર વ્યવહાર કરો અને પછી મતલબ શું કહેવાય એ જ્યારે છોકરી ફરિયાદ કરવા જાય અહીંયા પોલીસે એનું સાંભળે નહીં, પ્રમુખે એનું સાંભળે નહીં, તો પછી દેશ કઈ દિશામાં જશે? આપણે મહિલાઓ માટે નારાઓ પુકારીએ છીએ કે ભાઈ મહિલાઓને પ્રોટેક્ટ કરો. આજે જ્યારે દિલ્હીમાં કેસ બન્યો હતો ત્યારે ઘણા બધા લોકો મતલબ ઘણા દિવસો સુધી જુલુસ આવ્યું હતું, ઘણા બધી પબ્લિક ભેગી થઈ હતી, બટ હવે પાછું હતું નહીં તો હતું ત્યાંનો ત્યાં દેશ આવી ગયો. અને કાયદાઓ તો ઘણા બધા છે, સપોઝ ધારો કે આમની છેડતી કરવામાં આવી છે અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે તો આઈપીસીની સેક્શન 507 મુજબ છે જોગવાઈ અને 2 વર્ષની સજાની પણ જોગવાઈ છે. અને આ કેસો પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા જોઈએ, મહિલાને લગતા દરેક કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ ચાલવા જોઈએ એવું હું માનું છું. કારણ કે નહીંતર તો મતલબ શું આ કેસનો ચુકાદો આવતા આવતા 10 વર્ષ લાગી જશે અને ક્યાં સુધી વકીલ જીવે ના જીવે કઈ ઉંમર ના છે તો ખ્યાલ નથી. જી 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 રુઝનબેન, આપણે પૂછવા માંગીએ કે સમગ્ર જે ન્યાય પ્રક્રિયા છે તે તો આપણે જોઈ, સાથે સાથે તેમણે કહ્યું કે જે એફઆઈઆર નોંધવામાં પણ જે વાર લાગી હતી ને તેમને સહકાર નતો મળ્યો, ત્યારે કહી શકાય કે જે સમગ્ર કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે સંપૂર્ણપણે કથળી રહી છે?
એમને જે કહ્યું કે એમને જે સહકાર નથી મળ્યો એ આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ, કારણ કે ત્યાંથી બી પ્રેશર આયા હશે કે ના અમારો કોમ્પ્રોની વાત ચાલી રહી છે, કોમ્પ્રોની વાત ચાલી રહી છે, એવું કંઈક થયું હશે. સૌથી પહેલા બિફોર દેટ આઈ લાઈક ટુ બેનને અભિનંદન આપવા માંગીશ કે સારું થયું બેન તમે બહાર આવ્યા છો, જેનાથી તમે તમારા જાતને અને તમારી બીજી બહેનોને આવી રીતે વિક્ટિમાઇઝ ના થાય એ તમે હેલ્પ કરી રહ્યા છો, એટલે ઇટ ઇઝ વેરી ગુડ થિંગ. અને મારે વી ઓલ આર વિથ યુ, ધ સોસાયટી, ધ પ્રેસ, ધ જ્યુડિશિયરી, આઈ એમ શ્યોર એવરીબડી ઇઝ વિથ યુ, ધ લો, એવરીબડી ઇઝ વિથ યુ. એટલે તમે હિંમત ના હતા, તમે છેક સુધી લડજો. કારણ કે ઘણી વાર મેં એવા કેસીસ બી જોયા છે જેમાં બેન થોડી હિંમત કરે, થોડું કંઈક બોલે, પછી પેલા એને કંઈક દબાવવા આવે, યા એને વોટએવર ફેમિલી પ્રેશર્સ આવે, યા કંઈક જોબ પ્રેશર્સ આવે, એટલે બેન દબાઈ જાય ને આખો કેસ ધાક પીછોડ થઈ જાય. એ જ્યારે ધાક પીછોડ કેસ થાય છે ત્યારે બીજી બહેનોની હિંમત તૂટે છે. એટલે બેન તમે, આઈ વુડ રાધર રિક્વેસ્ટ યુ કે તમે આમાં પાછળ હિંમત ના હારતા. કમિંગ બેક ટુ દેટ પોઈન્ટ કે અત્યારે જે એફઆઈઆરની જે મેડમે પૂછ્યું કે એફઆઈઆર લેતા ડિલે થઈ, તો આઈ કેન આઈ અન્ડરસ્ટેન્ડ મેડમ કે તમારા, અગર તમે વકીલ છો ને તમને આટલી ડિલે છે, જ્યારે તમને તો આટલું જ્ઞાન છે, કારણ કે એવું બી કહેવામાં આવે છે, એવું એક લો આવ્યો છે જે ન્યૂ અમેન્ડમેન્ટ આવ્યું હતું આપણા એના માટે એન્ટી રેપ માટેનું, એમાં લો આવ્યો છે કે અગર પોલીસ ઓફિસર તમારો કેસ ના લે, અગર એ ના કરે, તો એને પર બી તમે એ કરી શકો છો ગુનો, એ બી ગુનેગાર છે ને એના પર બી બે વર્ષની બેલેબલ એ સજા કંઈક જોગવાઈ છે. એટલે તમારે જોડે જે થયું અને તમે જેટલા એનામાં સંઘર્ષ કર્યો એઝ અ લોયર, તો આઈ એમ વેરી મચ હેપી અબાઉટ ઇટ. અને મારે આઈ થિંક મારું એવું જજમેન્ટ છે કે ધ પોલીસ, જેને કે સાહેબ અત્યારે કહું કે જે ગેંગરેપના યા રેપના કેસીસમાં હવે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તરત લઈ લે છે કમ્પ્લેન અને તરત પકડે છે, એવી રીતે ધીરે ધીરે હવે જેમ તમારો કેસ આવે તો ધીરે ધીરે પોલીસ આમાં બી જાગૃતતા લેશે અને આમાં બી આઈ એમ શ્યોર વન્સ વી કેન શો દેમ ધ લો એન્ડ ઓલ દેટ એ લોકો આમાં બી કરશે. એટલે આઈ મીન આઈ એમ હોપિંગ ફોર ધ પોઝિટિવ ફોર ધીસ થિંગ. જી ચોક્કસ, આ ચર્ચાને આપણે આગળ વધારીશું પણ હાલ